નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સમર્પણ સથવારા તમે સૌ ધોરણ અગિયાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર આઠની અંદર જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા આ ચેપ્ટરની અંદર આપણે ઓક્સિડેશન આંક વિશે અભ્યાસ કરીએ ઓક્સિડેશન આંક ચલો ઓક્સિડેશન આંક કોને કહેવાય એના નિયમો કેવા હોય કેવા પરમાણુ માટે કેવા અણુ માટે ઓક્સિડેશન આંખની ગણતરી કરી શકાય બરાબર એનો સંપૂર્ણ અભ્યાસ આ ટોપિકની અંદર આપણે કરવાનો છે બરાબર તો સૌ પ્રથમ તો ઓક્સિડેશન આંક કોને કહીએ એ આપણે સમજી લઈએ બરાબર જો કોઈ પરમાણુ હોય તો પરમાણુના પરમાણુના બાહ્યતમ કોષમાં બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા મેળવવા માટે જે ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે ઉપયોગ થાય છે તેને તેને ઓક્સિડેશન ઓક્સિડેશન આંખ કહે છે આ એકદમ દેશી વ્યાખ્યા છે એમ બરાબર જે મેં મારી રીતે બનાવેલી છે જે આપણને ખબર પડે કે ભાઈ પરમાણુના બાયરમ કોષમાં ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા માટે જે ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે દાખલા તરીકે હું હાઇડ્રોજનની વાત કરું તમે બધા જાણતા હશો કે હાઇડ્રોજન હંમેશા એક ઇલેક્ટ્રોન શું કરે તો ઇલેક્ટ્રોન ગુમાવે હાઇડ્રોજનનું કામ શું ઇલેક્ટ્રોન ગુમાવવાનું કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક તેનું પરમાણુ દળ પણ એક બરાબર હવે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલો એની અંદર શું હોય ઇલેક્ટ્રોન હોય એટલે એક પરમાણુ ક્રમાંક તો એક ઇલેક્ટ્રોન હોય હવે આ પણ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હાઇડ્રોજન કેવો બને છે પ્લસ બને છે ધન આયન બને છે આનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી કેટલા મતલબ ગુમાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ થયો તો એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટેનો ઉપયોગ થયેલો છે તો જે પ્લસ જે છે એના ગુમાવ્યા પછી જે અહીંયા પ્લસ બન્યું છે એ પ્લસના જ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંગ કહેવામાં આવે છે એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે મતલબ પ્લસ વન છે એક એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો મતલબ પ્લસ વન છે એટલા માટે પ્લસ વન હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કહેવાય ઓક્સિડેશન આંક કહેવાય બરાબર ચલો બીજું ઉદાહરણ લેવું હોય તો ચલો ઓક્સિજનની વાત કરીએ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે એની ઇલેક્ટ્રોન રચના આપણે બધા જાણીએ છીએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર બરાબર આ આપણે ઇલેક્ટ્રોન રચના જાણીએ છીએ આ ઇલેક્ટ્રોન રચનાની અંદર પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે અને બાકીની બીજી કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે તમે એ પણ જાણો છો કે બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે ઓક્સિજન નિષ્ક્રિય જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે કારણ કે ઓક્સિજનનું સૌથી નજીકનું નિષ્ક્રિય તત્વ કયું તો નિયોન છે કયું છે નિયોન તો ઓક્સિજનના નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો ઓક્સિજનની અંદર બે ઇલેક્ટ્રોન ઉમેરવા પડે આમ ટોટલ એની અંદર આઠ ઇલેક્ટ્રોન છે અને જો બે ઇલેક્ટ્રોન ઉમેરી દઈએ તો કેટલા ઇલેક્ટ્રોન થાય દસ ઇલેક્ટ્રોન થાય બરાબર આ બધા આ વસ્તુ પણ આપણે બધા જાણીએ છીએ તો બે ઇલેક્ટ્રોન મેળવીએ એટલા માટે ઓક્સિજન ઉપર શું લખીએ છીએ આપણે ટુ માઇનસ લખીએ છીએ કારણ કે બે ઇલેક્ટ્રોન શું કર્યું આપણે મેળવ્યા ટોટલ હતા આઠ નંબર એટલે આઠ ઇલેક્ટ્રોન હતા એમાં બે મેળવ્યા એટલે ટુ માઇનસ ટુ મેં જો ઇલેક્ટ્રોન મેળવો તો માઇનસ જો ઇલેક્ટ્રોન ગુમાવો તો શું થાય ધન થાય પ્લસ થાય ગુમાવે તો પ્લસ ગુમાવે તો આયન એટલે પ્લસ બરાબર અને જો મેળવે તો ઋણ આયન બનશે બરાબર ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોન મેળવે બરાબર ધન આયન અને ઋણ આયન જેટલા ગુમાવે એ પ્રમાણે ધન આયન જેટલા મેળવે એ પ્રમાણે ઋણાયન દાખલા તરીકે અહીંયા બે મેળવ્યા છે તો બે ટુ માઇનસ થાય અહીંયા એક ગુમાવ્યો છે તો પ્લસ વન થાય બરાબર એવી રીતે ઓક્સિડેશન અંક આપણે નક્કી કરી શકાય છે બરાબર બીજી વસ્તુ કે તટસ્થ અણુમાં તટસ્થ અણુમાં ધન આયન ધન આયન અને ઋણ આયન ધન આયન અને ઋણ આયનનો બે વૈઝિક સરવાળો બેઝિક સરવાળો વૈજિક સરવાળો શૂન્ય થાય છે ધન આયન અને ઋણાયનનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે તટસ્થાણુ એટલે કહો તો દાખલા તરીકે સોડિયમ ક્લોરાઈડ એક અણુ છે માની લો સોડિયમ તટસ્થ અણુ છે એની અંદર ધન આયન અને ઋણાયન ચલો માં સીએલમાં આયન કયો છે તો એનએ પ્લસ અને ઋણાયન સીએલ માઇનસ એનો બેઝિક સરવાળો બરાબર બેઝિક સરવાળો એટલે ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો આ ઋણ આયન આયન અને ઋણ આયનના ઓક્સિડેશન આંકનો આંકનો બેઝિક સરવાળો ચલો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પ્લસ લખ્યું છે એટલે એનો ઓક્સિડેશન આંક પ્લસ વન હવે સીએલમાં એક માઇનસ છે મતલબ એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે માઇનસ વન તો આ બંનેનો સરવાળો કરો પ્લસ વન માઇનસ વન શું થઈ જાય શૂન્ય થાય એટલા માટે બૈજિક સરવાળો એનો કેવો લખવામાં આવે છે શૂન્ય લખવામાં આવે છે બરાબર અણુની અંદર ધનયન અને ઋણાયણના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કેવો હોય તો શૂન્ય હોય છે બરાબર ચલો તો આગળ જઈએ જો અણુ દ્વિપરમાણવીય હોય દ્વિપરમાણવીય હોય અથવા अथवा स्वतंत्र अथवा बीजा शब्दों में शब्द तो मुक्त स्वतंत्र अथवा मुक्त धातु स्वरूपे धातु स्वरूपे जो परमाणु धातु स्वरूपे परमाणु तो तेवा के, तेवा अणु अणु के के नो, परमाणु ऑक्सीडेशन नो आंक કયો થશે તો શૂન્ય થશે કયો થશે શૂન્ય થશે કેવી રીતે ચલો આવા બધા નિયમો ચાલુ થયો આ પણ નિયમ સ્વરૂપે જ હતા આ પહેલો પોઈન્ટ આપણે જોયો એ પણ એ આ ઓક્સિજન આંકની વ્યાખ્યા પ્રમાણે જોયો અહીંયા બીજું તટસ્થ જે જોયો ને અણુ માટે એ પણ એક શું હતો એક નિયમનો જ ભાગ છે પણ મેન જે ઓક્સિડેશન આંકના નિયમો જે છે કે ઓક્સિડેશન આંક નક્કી કેવી રીતે થાય બરોબર એ એવા આપણા નિયમો દ્વારા જોઈશું એમાં પહેલો નિયમ આવ્યો છે જો અણુ દ્વિપરમાણુવીય હોય અથવા સ્વતંત્ર કે મુક્ત ધાતુ સ્વરૂપે હોય બરાબર એવા પરમાણુ અણુ હોય તો કેવો હોય દ્વિપરમાણવીય હોય અને પરમાણુ હોય તો કેવો હોય સ્વતંત્ર એટલે કે મુક્ત હોય મુક્ત ધાતુ સ્વરૂપે પરમાણુ હોય એટલે બે કન્ડિશન થઈ અણુ હોય તો દ્વિપરમાણુવીય હોય અને જો સ્વતંત્ર હોય તો ધાતુ સ્વરૂપે હોય તો એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે એચ ટુ એ દ્વિપરમાણુ અણુ છે કારણ કે બે પરમાણુ જોડાયેલા છે હાઇડ્રોજનના બે પરમાણુ જોડાયેલા છે તો આવા સંજોગોમાં જ્યારે એચ ટુ હોય આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા લખતા કે ભાઈ એચ ટુ પ્લસ ઓ બરાબર ગીફ્સ ટુ એચ ટુ આવો આપણે લખતા હોઈએ છીએ બરાબર તમે બધા જાણો છો બરાબર તો આ કંડિશનની અંદર જયારે એચ ટુ હોય તો એચ ટુનો ઓક્સિડેશન આંક કેવો થાય શૂન્ય થાય ઓ ટુનો ઓક્સિડેશન આંક કેવો થાય શૂન્ય થાય બરાબર એટલે આપણો શૂન્ય ગણવામાં આવે છે દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ લઉં કે ટુ એન એ સોલિડ પ્લસ સીએલ સોલિડ સોરી સીએલ ટુ ગીવ ટુ એન સીએલ સોડિયમ ક્લોરાઈડ બરાબર હવે સોડિયમ ધાતુ છે સોડિયમ કેવું છે ધાતુ પણ એ ધાતુ કેવી છે મુક્ત છે ધાતુ સાથે બીજી કોઈ પરમાણુ છે બીજો ના બરાબર આ બે ખરા બે શું છે ધાતુના બે સોડિયમના બે પ્રમાણુ છે બરાબર મૂળ તો સોડિયમ એકલો જ બરાબર તો આ સ્વતંત્ર જો સોડિયમ ધાતુ હોય તો એ વખતનો ઓક્સિડેશન આંક પણ કેવો હોય શૂન્ય હોય આ સીએલ ટુ સીએલ ટુ આવેલો પાણો પાછો શું થાય દ્વિપ્રમાણુ અણુ છે તો એનો પણ ઓક્સિડેશન આંક કેટલો થાય શૂન્ય થાય તો આવા એચ છે સી ટુ છે ઓ છે એન છે સીએલ ટુ છે આ બધાનું ઓક્સિડેશન આંક લગભગ કેવો હોય છે શૂન્ય હોય પછી ધાતુ સ્વરૂપે સોડિયમ હોય કેલ્શિયમ હોય મેગ્નેશિયમ હોય એના પછી દાખલા તરીકે એફી હોય તો આવા સ્વતંત્ર પરમાણુ જેમાં જેમાં ઉપર કોઈ આયન પ્લસ કે માણસ ઉપર પણ કોઈ આયન ના હોય તો એની સાથે બીજું કોઈ ગુણાયેલું પણ ના હોય તો આવા સ્વતંત્ર ધાતુ પરમાણુનો પણ ઓક્સિડેશન આંક હંમેશા કેવો હોય છે શૂન્ય જ હોય છે બીજા કેટલા પણ ઉદાહરણો છે બરાબર દાખલા તરીકે પી ફોર છે એસ એટ છે આ ફોસ્ફરસ સલ્ફર ભલે પી ફોર એસ એટ પણ ઉપર ધણા ઉડાન કોઈ નહીં પણ પી ફોર સાથે પી ફોરની અંદર મૂળ તો ચાર ફોસ્ફરસના જ પરમાણુ હોય એટ સલ્ફરની અંદર મૂળ તો આઠ સલ્ફરના જ પરમાણુ હોય બરાબર તો આવા પરમાણુઓ પણ એમનું ઓક્સિડેશન આંક કેવો હોય છે શૂન્ય હોય છે બરાબર પછી એક ઉદાહરણ મને હાલ યાદ આવ્યું કે ઓઝોન ઓ થ્રી બરાબર આમ પરમાણુ નથી પણ આમ એ સ્વતંત્ર છે સ્વતંત્ર છે એના ઉપર કોઈ ધન આયન કે ઋણાયણ હોતો નથી બરાબર અને ઓક ઓઝોનની અંદર પણ ઓક્સિજન સાથે બીજા ઓક્સિજન જ જોડાયેલા હોય છે બરાબર એટલા માટે આવા ઓઝોનને પણ ઓક્સિડેશન આંકું હોય છે શૂન્ય હોય છે કેવું હોય છે શૂન્ય હોય છે બરાબર આટલે સુધી ખબર પડી ગઈ ચલો આગળ આપણે જોઈએ બીજા નિયમો નંબર બે બીજો નિયમ એવું કે છે કે જ્યારે આયન જે હોય છે બરાબર એના ઉપર હંમેશા પ્લસની નિશાની અને ઋણ આયન હોય તો માઇનસની નિશાની બરાબર તો અહીંયા હું લખું છું કે એક પરમાણવીય એક પરમાણવીય આયનનો એક પરમાણવીય આયનનો ઓક્સિડેશન આંખ ઓક્સિડેશન આંખ તેના પર તેના પર જેટલો હોય છે જેટલો હોય છે ચલો ઉદાહરણ તરીકે વીજભાર એટલે તો ઘણીવાર ધન હોય ઋણ વીજભાર હોય અથવા જો વીજભાર હોય જ નહીં તો ઇમનો ઓક્સિડેશન આંક ઝીરો હોય દાખલા કે ઉપર પહેલાંની ઈમમાં જોયું ઉપર કોઈ વીજભાર હતો કોઈના માથા ઉપર આપણે પ્લસ ઋણ લખ્યું છે ના તો એ બધા જ કેવા કહેવાય શૂન્ય કહેવાય પણ જો મોથા ઉપર કોક આપણે લખતા હોઈએ દાખલા તરીકે આપણે નિયમ મેં જોયું નિયમની અંદર હાઇડ્રોજન ઓક્સિજનનું ઉદાહરણ જોયું હતું તો એ ઉપર પ્લસ લખીએ તો પ્લસ વન કહેવાય એવી રીતે ઓક્સિજન ઉપર માઇનસ ટુ લખીએ તો માઇનસ ટુ કહેવાય બરાબર દાખલા તરીકે હું લખું કે મેગ્નેશિયમ પ્લસ ટુ તો મેગ્નેશિયમ પ્લસ ટુનો ઓક્સિડેશન અંક કેટલો પ્લસ ટુ થાય બરાબર પ્લસ ટુ થાય માનો કે એલ્યુમિનિયમ એના ઉપર થ્રી પ્લસ લખેલું હોય તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટો થાય પ્લસ સી થાય આવી રીતે ઉપર લખેલું હોય તો થાય દાખલા કે ઉપર જ જો મેં મેગ્નેશિયમ ઉપર પણ લખ્યું પણ મેગ્નેશિયમના ઉપર કોઈ લખ્યું ના તો કશું લખ્યું ને આમાં તો ઝીરો પણ આવી રીતે લખ્યું હોય તો પ્લસ ટુ બરાબર દાખલા કે હું લખું કે ભાઈ એફ માઇનસ તો ફ્લોરિન પર માઇનસ હોય તો કેટલો થાય માઇનસ વન થાય બરાબર ચલો બીજું કોઈ ઉદાહરણ લઉં કે એફ ઇ પ્લસ ટુ તો એફી એટલે એફી એટલે આયન લોખંડ લોખંડનો ઓક્સિડેશન આંક કેટો થાય પ્લસ ટુ થાય એફી પ્લસ થ્રી તો એફી એફીનો યોગ કેટલો થાય પ્લસ થ્રી થાય એટલે ઉપર માથા ઉપર જે લખ્યું હોય એ પ્રમાણે આપણે આગળ વધી શકાય સલ્ફર ઉપર હું લખું માઇનસ ટુ તો એ સલ્ફરનો ઓક્સિડેશન અંક થાય માઇનસ ટુ બરાબર તો આવી રીતે ઓક્સિડેશન અંક આપણે લખવા હોય તો લખી શકીએ છીએ ચલો ત્રીજો નિયમ

બરાબર દાખલા તરીકે મૂળ લખું કે ભાઈ એચ ટુ તો એચ ટુ અંદર જે ઓક્સિજન જે છે એ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટો થાય માઇનસ ટુ હોય બરાબર દાખલા તરીકે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો આની અંદર સોડિયમનો પ્લસ વન હોય પણ ઓક્સિજનનો કેટલો હોય માઇનસ ટુ હોય અને હાઇડ્રોજનનો પ્લસ વન હોય એટલે મોટાભાગના અણુની અંદર જોઈ લો પરમાણુની અંદર જોઈ લો તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે હંમેશા માઇનસ ટુ હોય છે બરાબર પણ હવે ઓક્સિજન બીજા અમુક એવા સંયોજનો છે કે જેમાં ઓક્સિડેશન આંક અલગ અલગ છે બરાબર જેવા કે જો પેરોક્સાઇડ સ્વરૂપે હોય જો પેરોક્સાઇડ સ્વરૂપે હોય શું હોય તો ઓક્સિજન તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક માઇનસ વન હોય છે માઇનસ વન હોય છે આ સૌથી અગત્યનો જો પેરોક્સાઇડ સ્વરૂપે કોઈ આ અણુપે સ્વરૂપે અણુ હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો હોય માઇનસ વન આમ તો ખાસ કરીને માઇનસ ટુ જ હોય છે પણ ઓક્સિડેશન આંક માઇનસ વન ક્યારે હોય જ્યારે કોઈ પેરોક્સાઇડ હોય પેરોક્સાઇડ એટલે કહેવાતું ઉદાહરણ આપું તો હાઇડ્રોજન પેરોક્સાઇડ એચ ટુ ઓ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય તમે બધા જાણો છો હાઇડ્રોજન પેરોક્સાઇડ તો હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર હાઇડ્રોજનનો પ્લસ વન હોય પણ ઓક્સિજનનો માઇનસ વન હોય છે ઓક્સિજનનો ઓક્સિડિશન અંક કેટલો હોય છે માઇનસ વન હોય છે બીજું ઉદાહરણ આપું તો બીજું ઉદાહરણ છે એન એ ટુ સોડિયમ પેરોક્સાઇડ અને શું કહીશું આપણે સોડિયમ પેરોક્સાઇડ આની અંદર સોડિયમનો પ્લસ વન હોય પરંતુ ઓક્સિજનનો માઇનસ વન હોય છે એટલે હવે જ્યારે ધાતુના કે હાઇડ્રોજન ના કોઈ પેરોક્સાઇડ સ્વરૂપે જો ઓક્સિજન આપેલ હોય તો હંમેશા યાદ રાખો એનો ઓક્સિડેશન કેવો હોય માઇનસ વન જ હોય છે બરાબર ચલો ત્રીજો જ્યારે ઓક્સિજન જ્યારે ઓક્સિજન સુપર ઓક્સાઇડ હોય સુપર ઓક્સાઇડ હોય ત્યારે ત્યારે તેનો ઓક્સિડેશન ઓક્સિડેશન આંક માઇનસ વન હાફ હોય છે માઇનસ વન હાફ માઇનસ એક દ્વતીયાંશ હોય જો ઓક્સિજનનો ઓક્સિજન આંક અહીંયા બદલાય છે પણ ક્યારે જ્યારે સુપર ઓક્સાઇડ હોય ત્યારે સુપર ઓક્સાઇડ કેવા હોય એ તમે તો સમજાવ ચલો એક્ઝામ્પલ તરીકે કે ઓ ટુ જ્યારે ધાતુ કરતા ડબલ ઓક્સિજનના પરમાણુ હોય ત્યારે શું હોય સુપર ઓક્સાઇડ હોય બરાબર તમે ઉપર એચ ટુઓમાં જુઓ ઓક્સિજનની સંખ્યા એક પણ એના ડબલ એચ ટુ હ પછી એનએવ જુઓ તો ઓક્સિજનની એક પણ બાકીના જે ધન આયન છે ને એને એચ એના કરતા ડબલ હોય એક એન એને એક એચ બે હોય બરાબર પછી પેરો ઓક્સાઇડમાં જુઓ બંનેની સંખ્યા સમાન ધાતુ ધાતુની અને ઓક્સિજનની એન એ ટુ ઓ ટુ જો બંને એન એન બંને ઓ એચ ટુ ઓ ટુ બંને એચ ને બે ઓ પણ તો આખું અલગ જ છે ઓક્સિજન ડબલ છે બરાબર એટલે આવા જે અણુઓ હશે કે જેમાં ઓક્સિજન ડબલ હોય ધાતુ કરતા તો એવા સંયોજનોને શું કહીશું આપણે સુપર ઓક્સાઇડ કહીશું ધાતુના શું કહીશું સુપર ઓક્સાઇડ તો અમનો ઓક્સિડેશન આંક કેવો હોય માઇનસ વન હાફ હોય આવા માઇનસ વન હાફ હોય તો એનો મતલબ એવો થયો કે આ સમગ્ર અણુનો બેઝિક સરવાળો કેવો થવો જો શૂન્ય થવો જુઓ જો માઇનસ વન હાફ લઈએ તો બરાબર આગળ આપણે જોઈ ગયા આપણે હાલ આગળ જોઈ ગયા બીજા પોઈન્ટ આ નિયમના ઉપર તટસ્થ અણુમાં ધન આયન ઋણ આયન જો ઓક્સ એમનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો શૂન્ય હોય બરાબર તો આવી રીતે શૂન્ય આપણે સાબિત કરી શકાય મેં એને એને એનએસીએલનો સાબિત કરી દીધો બરાબર તો એવી રીતે હું એ હું સાબિત કરું જો માઇનસ વન હાફ હશે તો સાબિત થઈ જશે બરાબર ચાલો હેડ પોટેશિયમ સુપર ઓક્સાઇડ મને શું કહેવાય કે એટલે પોટેશિયમ પોટેશિયમ સુપર ઓક્સાઇડ બરાબર તો કેનો આપણે જાણીએ છીએ કેનો ઓક્સિડેશન આંક કેટલો છે પ્લસ વન છે અને આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લીધો છે અહીંયા માઇનસ વન હાફ ચલો આનો બેઝિક સરવાળો કરીએ બેઝિક સરવાળો કેવી રીતે થાય ધ્યાન રાખજો ચલો પહેલો કે તો પહેલાં કેનો ઓક્સિડેશન આંક પ્લસ વન હવે બેઝિક સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ તો કરવું પડશે પછી ઓક્સિજનના કેટલા પરમાણુ છે બે પરમાણુ ને તો એ બે મૂકવાના કારણ કે ઓ છે કે ઓ ટુ ઓક્સિજનના બે પરમાણુ પણ એની સાથે ઓક્સિડેશન આંક ગુણવાનો આ તો અહીંયા પ્લસ વન આપણે કે માટે કેમ કર્યું કારણ કે કેનો એક જ પરમાણુ છે તો એ એક એકાએ એકાદ થાય પણ ઓક્સિજનના બે પરમાણુ છે તો બે સાથે આ માઇનસ વન હાફમાં ગુણવાનું આવી રીતે બરાબર એટલે ઓક્સિજન બે વડે ગુણવાનું કારણ કે બે પરમાણુ કેવું એટલા માટે બરાબર ચાલો સાદો રૂપ આપીએ આ બે બે તો ઉડી જ જાય તો આ ખાલી માઇનસ એક જ વધ્યું ને અહીંયા આ પ્લસ વન વન અને પ્લસ માઇનસ માઇનસ વન બરાબર શૂન્ય ખબર પડી ગઈ આવી રીતે બીજું ઉદાહરણ પણ છે આરબીઓ ટુ રૂબીડિયમ સુપર ઓક્સાઈડ આ બહુ અપવાદ સ્વરૂપે હોય છે બરોબર આ કેવું હોય અપવાદ સ્વરૂપે અપવાદ સ્વરૂપે એટલે ભાગ્યે જ કોઈક વખત જ આવા સાવું પેરોક્સાઈડ સુપર ઓક્સાઇડ નું સ્વરૂપ જોવા મળે બરાબર એટલે અપવાદ સ્વરૂપે છે પણ આમાં ગણતરી કરવી તો આવી રીતે થાય કારણ કે રૂબેડિયમ નું પણ ઓક્સિડેશન આમ કેવું છે તો પ્લસ વન જ છે અને આની અંદર પણ નો ઓક્સિડેશન આંખેલું છે 1 વન હાફ છે એટલે સેમ ટુ સેમ આવી રીતે ગણતરી આપણે કરી શકાય બરાબર ચલો આ જે ત્રીજો નિયમ જ ચાલે છે આ ત્રીજા નિયમની અંદર જ હું આ બધા પોઈન્ટ્સ તમને સમજાવું છું ઉદાહરણ સાથે બરાબર ચલો છેલ્લો એક ટોપિક આપણે જોઈ લઈએ બરાબર ઘણા એવા સંયોજનો છે દાખલા તરીકે ઓક્સિજન ડાયફ્લોરાઈડ ઓક્સિજન ડાયફ્લોરાઈડ એટલે કે ઓ એફ ટુ અને ડાય ઓક્સિજન ડાય ઓક્સિજન ડાયફ્લોરાઈડ ડાયફ્લોરાઈડ જેને કહેવાય ઓ ટુ એફ ટુ બરાબર આવા સંયોજનોનો આવા સંયોજનોમાં આવા સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અનુક્રમે અનુક્રમે પ્લસ ટુ અને પ્લસ વન હોય છે પ્લસ ટુ અને પ્લસ વન હોય છે બરાબર હવે આવું કેવી રીતે તો પહેલું શું છે ઓક્સિજન ડાયફ્લોઇડ ઓક્સિજન એટલે ઓ અને ડાયફલોઇડ એટલે એફ ટુ એટલે ઓ એફ ટુ ચલો એનો કેટલો હો આની અંદર આપણો કીધું ને અનુક્રમે એટલે પહેલો ઓ એફ ટુ તો પહેલોનો પ્લસ ટુ હોય ઓ એફ ટીની અંદર નો જે હોય બરાબર એનો કેટલો હશે પ્લસ ટુ હશે પછી ઓ ટુ એફ ટુ એટલે ડાય ઓક્સિજન ડાયફ્લોરાઇડ ડાય ઓક્સિજન ડાયફ્લોરાઇડ એની અંદર ઓક્સિજનનો કેટલો હોય તો અનુક્રમે એટલે બીજા નંબરમાં પ્લસ વન બરાબર તો હવે ત્રેટસ સાબિત કરી દઈએ ચલો ઓક્સિજનનું પ્લસ ટુ પ્લસ એફ ટુ હવે એફ ટુમાં બે ફ્લોરિન છે એટલે બે વડે ગુણવાના અને એફનો ઓક્સિડેશન અંક કેટલો માઇનસ વન આપણો આગળ જોઈ ગયા બરાબર કઈ કઈ જગ્યા બતાવી દઉં એકવાર ચલો આ એક વાર ચલો બીજો નિયમ હતો ને એફ માઇનસ તો કે માઇનસ વન માઇનસ વન બરાબર તો માઇનસ વન ચલો પ્લસ ટુ ટુ એકા ટુ પણ પ્લસ માઇનસ શું રહે માઇનસ બે એકા બે એટલે બરાબર જીરો એવી રીતે ચલો ઓુ નો કેલો પ્લસ વન અરે ઓક્સિજન પ્લસ વન પણ બે પરમાણુ ઓક્સિજનના એટલે બે વડે ગુણવા પડશે પ્લસ એફ ટુમાં એફ એફના બે પરમાણુ પણ એફનો માઇનસ વન કૌશમાં લખ્યો ને એ ઓક્સિડેશન આંક જે આમાં કૌશમાં લખે એ બંને ઓક્સિડેશન આંક અને બાજુ ટુ ટુ લખે ને એને જેટલા પરમાણુ ને એ પ્રમાણે આપણે લખવા પડે બરાબર ચાલો ટુ એકા ટુ એ પછી પ્લસ માઇનસ માઇનસ ટુ એકા ટુ એ બરાબર ઝીરો બરાબર તો આવા સંયોજનો હવે આ સંયોજનની અંદર વિશેષતા શું છે ખબર કે આ સંયોજનોની અંદર આમ જોવા જઈએ તો ઓક્સિજન ઋણ આયન છે ફ્લોરિન પણ ઋણાયન છે પણ જ્યારે બંને ઋણ આયન આવી રીતે જોડાતા હોય ત્યારે ગમે તે એક ન ધન આયન બનવું પડે તો આવી રીતે તટસ્થ થાય શૂન્ય થાય જો બંને ઋણ થાય તો જવાબ બૈજિક સરવાળો માઇનસમાં આવે અને બૈજિક સરવાળો માઇનસમાં આવો એટલે તો એને તટસ્થ અણુ કહેવાય નહીં એને તટસ્થ અણુ આપણે કહી શકીએ નહીં બરાબર એટલા માટે ઓક્સિજન અને ફ્લોરીનના જ્યારે સંયોજનો આપણે લખતા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ જો ઓ એફ ટુ હોય તો ઓક્સિજનનો પ્લસ ટુ હોય ઓ ટુ ટુ હોય તો પ્લસ વન હોય છે ખબર પડી ગઈ તો આ છે ત્રીજો નિયમ એ ત્રીજો નિયમ પૂરો થાય ત્રીજો નિયમ ખોલો મોટો છે તો ઓક્સિજનનામાં ચાર પ્રકારના ઓક્સિડેશન આંકાય પહેલાં લો માઇનસ ટુ જે ભાગે એ વપરાશે એના પર જો પેરોક્સાઇડ હોય તો પ્યારોક્સાઇડ હોય તો માઇનસ વન ચલો એના પછી સુપર ઓક્સાઇડ હોય તો પ્લસ વન અને જો આવી રીતે એપ ટુ સાથે જ પ્રક્રિયા હોય ઓ એપ ટુ હોય તો પ્લસ ટુ અને ઓ ટુ એપ ટુ હતું પ્લસ વન એટલે આવ્યો ઋણ આયન આવ્યો ને માઇનસ વન હાફ માઇનસ વન માઇનસ ટુ બરાબર એટલે ઓક્સિજનના જો ઓલ ઓવર જોવા જઈએ તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પહેલો માઇનસ ટુ આવ્યો પછી માઇનસ વન આવ્યો માઇનસ વન હાફ આવ્યો પછી પ્લસ ટુ આવ્યો પછી પ્લસ વન આવ્યો આ બધા જ ઓક્સિજનના શું છે ઓક્સિડેશન આંક છે બરાબર ચલો ખબર પડી ગઈ બીજા નિયમો બાકી છે પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું તમને ખબર ના પડે તો કોમેન્ટ કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો